અમદાવાદ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદની મુલાકાત લઈ ગાંધી આશ્રમમાં પણ તડામાર તૈયારીઓ થઈ ગઈ છે ગાંધી આશ્રમમાં વીવીઆઈપીઓ મુલાકાતની તસવીરો મૂકવામાં આવી છે ખાસ અમેરિકાથી વર્ષ બે હજાર એકમાં બિલ ક્વિન્ટન ગાંધી આશ્રમ આવ્યા હતા ત્યાર પછી બે હજાર પંદરમાં જોન કેરીએ સેક્રેટરી તરીકે મુલાકાત લીધી હતી હવે બે હજાર વીસમાં ડોનાલ્ડ ટ્રમ્પ આશ્રમની મુલાકાત લેશે આશરે ઓગણીસ વર્ષ બાદ અમેરિકાનો કોઈ રાષ્ટ્રપ્રમુખ જે છે ગાંધી આશ્રમની મુલાકાત લેવા માટે આવી રહ્યો છે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ચોવીસમી ફેબ્રુઆરીના રોજ ગાંધી આશ્રમની મુલાકાત પણ લેવાના છે આપ જોશો કે આ દ્રશ્ય જે છે અહીંના જે પ્રમુખ વિઝિટરનું એક લિસ્ટ અહીંયા તૈયાર કરવામાં આવ્યું છે જેની અંદર બે હજાર એકની અંદર પાંચ એપ્રિલ બે હજાર એકની અંદર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિન્ટન જે છે તેમણે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી બે હજાર અગિયારની હું વાત કરું તો આપ જોઈ શકો છો ભૂટાનની જે રાણી છે તેમણે પણ અહીંની મુલાકાત લીધી હતી બે હજાર તેરની અંદર મેમ્બર્સ ઓફ કોંગ્રેસ તે પણ અહીંયા મુલાકાત લેવા માટે આવ્યા હતા સત્તર સપ્ટેમ્બર બે હજાર ચૌદનો જે ઐતિહાસિક દિવસ હતો ત્યારે ચીનના રાષ્ટ્રપતિ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે એ અહીંયા મુલાકાત લેવા આવ્યા હતા અને હૃદયકુંજની અંદર તેમણે આ રીતે ચરખો ચલાવ્યો હતો સુનીતા વિલિયમ્સ જે વૈજ્ઞાનિક હતા નાસાના અને જે અંતરિક્ષમાં ગયા હતા તે પણ બે હજાર સાતની અંદર ગાંધી આશ્રમની મુલાકાત લઈ ચૂક્યા છે બે હજાર પંદરની હું વાત કરું તો યુનાઇટેડ નેશનના જે સેક્રેટરી હતા સેક્રેટરી જનરલ બાન કી મૂન એ પણ અહીંયા મુલાકાત લેવા માટે આવ્યા હતા બે હજાર પંદરની અંદર જોન કેરી જે યુનાઇટેડ સ્ટેટના સેક્રેટરી ઓફ સ્ટેટ એટલે કે યુનાઇટેડ સ્ટેટ અમેરિકાના સેક્રેટરી તરીકે તે મુલાકાત લઈ ચૂક્યા હતા બે હજાર ઓગણીસો પંચાણુંની હું વાત કરું તો આપ જોશો કે હિલેરી ક્લિન્ટન જ્યારે અશોક ભટ્ટ હતા હયાત હતા ત્યારે ઓગણીસ પંચાણુંમાં તે પણ અહીંયા મુલાકાત લઈને ગયા હતા અને બીજી હું વાત કરું તો આપ જોશો કે ઓગણીસો પંચાણુંની ની અંદર નેલ્સન મંડેલા રાષ્ટ્રપતિ સાઉથ આફ્રિકા ત્યારે હતા ત્યારે તે અહીંયા મુલાકાત લેવા માટે આવ્યા હતા ઓ ત્રાણુંની ની અંદર આયર્લેન્ડના પ્રેસિડેન્ટ જે મેરી રોબિન્સન તે પણ અહીંયા આવ્યા હતા અને બાપુની જે પ્રતિમા છે બાપુનું જે ફોટો છે તેને તેમણે માલ્ય અર્પણ કરીને પોતાની જે શ્રદ્ધા હતી એ અર્પણ કરી હતી ઓગણીસો ચોરાશી અને પંચ્યાસીની અંદર શાંતિના પ્રતિક દલાઈ લામા પણ राष्ट्रपिता बापूના आश्रमની મુલાકાત લઈ ચૂક્યા છે અને જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે અહીં આવશે ત્યારે કયા દ્રશ્યો હશે એક દ્રશ્ય તકી હું આપને દર્સાવા માંગીસાબ જોજો કે જ્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ જ્યારે અહીં અર્ધય કુંજ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પહોંચ્યા હતા ત્યારે બિલકુલ પ્રધાનમંત્રીએ સી જિનપિંગને બતાવ્યું હતું કે આ બાપુનો ચરખો છે ને કઈ રીતે બાપુ અહીંયા આ ચરખાને ચલાવતા હતા અને કઈ રીતે તેમણે આ ચરખાના માધ્યમથી દેશમાં શાંતિનો જે સંદેશ જે ફેલાવ્યો હતો તો આ પ્રકારના દ્રશ્યો જે છે એ ચોવીસમી ફેબ્રુઆરીના રોજ અમદાવાદના આ ગાંધી આશ્રમ ખાતે પણ ફરીથી એક વખત જોવા મળશે કેમેરા અક્ષય રાવલની સાથે અમિત રાજપૂત ઝી મીડિયા અમદાવાદ